जीवबा ने लाडूबा करियाणा गाम गयेला, करियाणा थी पाछा वळे छे। वेलड़ू जूना जमानामां तो वेलड़ा हता राणियों ने बेसवा माटे, सरस मजानुं वेलड़ो एमां रेशमनी गोदड़ियों बिछावी। वेलड़ू तो जोयुं हशे तमे घणा, एमां जूना ए गाडू होय सरस मजानुं, एने शणगार्युं होय, चारे बाजूथी पेक होय, पवन आवे नहीं, ऊपर पण ताप लागे नहीं। वेलड़ामां बेसीने आवता हता, एमां सालेमाड पर्वतमां डुंगरामां चार पांच संतो झाड़ नीचे बैठेला जोया। एटले लाडूबाईए गाडू हाँकतो तो कीधु, ए गाडू उभो राख, पेला संतो कोण छे तपास करे। ई गाडू चलावनार संतोनी पासे आव्या अने पूछ्यु, स्वामी अहीं केम? त्यारे संतोए कीधु, अखंडानंद स्वामी बीमार पड़ी गया छे ने झाड़ामां लोही पड़े छे एटले अहीं आराम करे छे। એટલે ખેડૂત આવીને જીવબાને લાડુબાને વાત કરી કે અખંડાનંદ સ્વામી બીમાર પડી ગયા છે। તરત જ નિર્ણય, તરત જ, કોઈ વિચાર નહીં કે અહીંયા એની દવા કોણ કરે, જા તું કે સ્વામીને ઉપાડીને સંતો લાવે ને ગાડામાં વેલડામાં બેસાડે અને ગઢપુર લાવે, મેં પાછળ ચાલી આવશું। એટલે ખેડૂત પાછો ગયો અને વાત કરી કે જીવબાને લાડુબાઈ કેવડાવ્યું છે કે સંતોને અખંડાનંદ સ્વામીને ગાડામાં બેસાડી દો, શુવડાવી દો અને બેનો પાછળ ચાલી લાવશે। એટલે સંતો અખંડાનંદ સ્વામીને ઉપાડી અને વેલડા પાસે લાવ્યા, નામ વેલડામાં જોયું તો રેશમી ગોદડીઓ પાથરેલી। એટલે સંતો ગોદડીઓ લઈ સંકેલી અને બારી કાઢે છે। એટલે જીવબાને લાડુબાઈ ફરી કેવડાવ્યું વાલો ખેડૂતને, સંતોને કહો ભરે ભલે ગોદડીઓ રહી। ત્યારે સંતોએ કીધું કે બાને કહો અખંડાનંદ સ્વામીને ઝાડા થઈ ગયા છે, ગોદડીઓ બધી બગડી જશે। એ શબ્દ સાંભળ્યા જીવબાઈ ફરી કેવડાવ્યું કે સંતોને અર્થે તો અમે આખો દરબાર ઘટે ને અમારી જિંદગી કુરબાન કરી દઈએ છીએ, તો ગોદડીઓ બાશું? એમને રેશમી ગોદડી રહેવા દીધી, અખંડાનંદ સ્વામીને વેલડામાં બેસાડ્યા। જીવબા ને લાડુબા પાછળ પાછળ ચાલાવે ધોમ તાપમાં ગઢપુર આવ્યા। અખંડાનંદ સ્વામીને તો નવડાવી પછીની દવા કરી અને જે રેશમી ગોદડીઓ હતી એ જીવબા ને લાડુબાએ ધોઈ અને દરબાર ગઢમાં સૂકવી। મહારાજ અક્ષર ઓરડીએથી લીમડા નીચે જાય, રેશમી ગોદડીઓ તડકે સુકાતી જોઈ એટલે મહારાજે સાથે પાર્ષદ હતા એને પૂછ્યું, ગોદડીઓ કેમ ધોઈ? શ્રીજી મહારાજ નાની નાની વસ્તુનું ધ્યાન રાખતા, કદાચ તમને તમારા ઘરમાં એવી ખબરો ન હોય કે કપડાં ધોવાણા ન ધોવાણા, કેટલા કપડાં ધોયા છે ને કેટલા બાકી છે એ તમને ખબર ન હોય, વાસણ સાફ થઈ ગયા કે ન થઈ ગયા, તમે તો ખાઈને થાળી મૂકીને ભાગ્યા હોય, પણ મહારાજને નાનામાં નાની વસ્તુની ખબર હોય એટલે પૂછવા ગોદડીઓ કેમ ધોઈ? એટલે પાર્ષદ ભેગા કે મહારાજ હવે મેલી થઈ જાય છે એટલે ગોદડી ધોઈ નાખી છે, મહારાજ કે ના રેશમી ગોદડી ધોવાની ન હોય, એ તમને બધાને ખબર હોય છે રેશમી ગોદડી તો વર્ષમાં એક વખત કાઢવાની હોય, ધોવાની ન હોય મહારાજ કે, તપાસ કરો શા માટે ધોઈ, આ તો અંતર્યામી બધું જાણે છે અને ખબર છે, પણ બીજાને જણાવવા માટે આવું પૂછ્યું। એટલે પેલા પાર્ષદે જૈન જીવબા ને લાડુબા ને વાત કરી કે મહારાજ પૂછે છે આ ગોદડીઓ કેમ ધોઈ? એટલે જીવબા ને લાડુભાઈએ આગલા દિવસે જે કઈ ઘટના ઘટી હતી અખંડાનંદ સ્વામીને વાત કરી, પછી પાર્ષદે આવીને મહારાજને વાત કરી કે મહારાજ આ બેનો ગયાતા અને આવતા હતા એમાં સંત બીમાર હતા, એને પોતાના વેલડામાં સુવાડ્યા અને આ ગોદડીઓ બગડી ગઈ છે। મહારાજ રાજી થયા, મારી કે જીવબાને લાડુબાને સંતો પ્રત્યે કેટલો બધો ભાવ છે, કેટલો ભાવ! મારે જ રાજી થયા, મારે જ કે બોલાવો જીવબાને લાડુબાને, જીવબાને લાડુબાને બોલાવ્યા કે મહારાજ બોલાવે છે। જીવબાને લાડુબા આવ્યા, બે હાથ જોડીને ઊભા રહ્યા, મહારાજ કંઈ ભૂલ થઈ ગઈ છે? મહારાજ કે ભૂલ તો નથી થઈ, પણ તમને સંતો પ્રત્યે આટલો બધો ભાવ અને સંતોની આટલી બધી સેવા કરો છો, તમે રાજી થયા છીએ માટે કંઈક માગો।
ત્યારે જીવબાઈએ લાડુબાઈએ માગ્યું કે મહારાજ, અમારી વિનંતી છે કાયમને માટે તમે અને સંતો અમારા દરબારગઢમાં કાયમને માટે રહેજો. મહારાજે પછી વચન આપ્યું કે જાઓ, અમે કાયમને માટે તમારા દરબારગઢમાં રહેશો. હો મહારાજ ધામમાં ત્યાં ગયા.